फ्रेंड्स, हाउ आर यू ऑल? ओह फाइन। गणित में आपने अत्यार सुधी 7 चैप्टर सीखी गया, बराबर ने? हवे 8मा चैप्टर में पण आपने घणो बधुं सीखी गया। शुं शीख्या? दशक अने एकम, एनी समज तमने पड़ी गई छे। तो हवे आजे आपणे फरी थोड़ुं पाछो रिपीट करी लईए, एटले आपणाथी भूलाय न जाय, बराबर? तो तमारे रिविजन करवुं छे ने, तो चलो आपणे रिविजन तरफ जईए। चलो आपणे फरी एक वार एकम अने दशक जोई लईए। अहीं बे मित्रों छे, बन्ने मित्रों एक बीजा ने प्रश्न करी रह्या छे। आ मित्र छे, तेना आ मित्र ने कहे छे, हूँ एक संख्या कहीश, तने दशक एकम मुजब छूटा पाड़ता आवड़े छे? तो आ मित्रए कह्युं, सारू तू कहे हूँ तेना भाग करी दईश। एटले आ मित्रए कह्युं, 64। એટલે આ મિત્રએ તેનો જવાબ આપ્યો, 60 + 4, બરાબર? તો 64, 60 + 4 એ 64નો વિસ્તાર બતાવે છે, ઓકે? ફરી આ મિત્રએ કહ્યું, 25। તો આ મિત્રએ જવાબ આપ્યો, 20 + 5 એટલે 25, એટલે કે 25નો વિસ્તાર શું છે? 20 + 5। ફરી આ મિત્રએ પૂછ્યું, 37। તો હવે તમે મને કહેશો, 37 નો વિસ્તાર શું થશે? હા, 30 + 7, તો આપણે આને જોડી દઈએ। ત્યારબાદ એના મિત્રએ પૂછ્યું કે 69, તો તેનો વિસ્તાર શું થશે? 60 + 9, એટલે આપણે આને જોડી દઈશું। અને ફરી આ મિત્રએ પૂછ્યું કે 95નો વિસ્તાર શું થશે? એટલે આના મિત્રએ કહ્યું, 90 + 5, એટલે આપણે આને જોડી દઈશું। તો જોયું બાળમિત્રો, વિસ્તાર કઈ રીતે કરવાનો? તો હવે તમને સમજ પડી ગઈ ને? ચલો તો આપણે આવી કેટલીક બીજી સંખ્યાઓ પણ જોઈએ। તો તમે જોઈ શકો છો કે અહીં કેટલીક સંખ્યા આપી છે, આપણે તેને દશક અને એકમ છૂટા પાડવાના છે, બરાબર? એટલે કે તેનો વિસ્તાર જોવાનો છે। પહેલી સંખ્યા છે 27, બરાબર? તેમાં દશક નો અંક કયો છે? 2, અને એકમ નો અંક 7, બરાબર? અહીં એકમ નો અંક 7 આપ્યો છે। હવે આપણે આ ખાલી જગ્યામાં દશક નો અંક લખવાનો છે, બરાબર? તો આપણે તેનો વિસ્તાર કરવાનો છે 27 નો। તો 2 દશક એટલે કેટલા થાય? 20। તો અહીં આપણે લખીશું 20, 20 + 7 બરાબર કેટલા? 27, બરાબર? ત્યારબાદ છે 31, 31માં દશક નો અંક 3, એટલે 3 દશક બરાબર 30 આપણે આપ્યા છે, વત્તા અહીં ખાલી જગ્યા આપી છે। તો એકમ નો અંક કયો છે? 1, તો 1 આપણે અહીં લખીશું, એટલે કે 30 + 1 બરાબર 31, બરાબર? ત્યારબાદ છે 54। હવે અહીં આપણે આ સંખ્યાનો વિસ્તાર શોધવાનો છે। દશક નો અંક 5 છે અને એકમ નો અંક 4 છે, બરાબર? તો 5 દશક એટલે કેટલા? 50। તો અહીં આપણે 50 લખીશું, અને એકમ ના સ્થાને શું છે? 4, તો અહીં આપણે 4 લખીશું, એટલે કે 50 + 4 બરાબર કેટલા? 54। ત્યારબાદ છે 90 + 9। અહીં આપણે સંખ્યા શોધવાની છે, આપણને વિસ્તાર તો આપ્યો છે કે 90 + 9, તો તેની સંખ્યા કઈ બનશે? હવે તમને આવડી જશે, યાદ કરો જોઈએ। હા, 99, વેરી ગુડ, સમજ પડી ગઈ? ચલો એના પછીની સંખ્યા જોઈએ। 63 આપ્યા છે, દશક નો અંક કયો છે? 6 અને એકમ 3, બરાબર? ચલો તો હવે આપણે અહીં એનો વિસ્તાર શોધીશું। 6 દશક બરાબર કેટલા? 60, તો આપણે અહીં 60 લખીશું, અને એકમ નો અંક છે 3, તો અહીં આપણે 3 લખીશું, એટલે કે 60 + 3 બરાબર કેટલા? 63। ત્યારબાદ છે 36। હવે તો તમને સમજ પડી ગઈ ને? ઓકે, તો આમાં કેવી રીતે કરશું? 3 દશક બરાબર 30, તો 30 + 6 બરાબર 36। અને અહીં આપણને સંખ્યાનો વિસ્તાર આપ્યો છે, આપણે તેની સંખ્યા શોધવાની છે,
तो तमे मने कहो जोईए 80 वत्ता 2 केटला थशे? हाँ 82। ओके फ्रेंड्स, तो तमने समझ पड़ी गई ने? ओके, तो आ तमारे तमारी चौपड़ी में लखवानुं छे। तमने दशक अने एकम नी प्रवृत्ति करवानी मजा आवी ने? ओके, तो हवे मने लागे छे तमे लांबो समय सुधी ए याद राखशो। हवे तमारे गेम रमवी छे, तमे अत्यार सुधी कई कई गेम रम्या छो? हाँ, डाबा पगे कूदवानी, जमणा पगे कूदवानी, पछी अप डाउन बधी गेम रम्या छो ने? तो आजे आपणे कंईक नवी गेम रमीशुं। रमवी छे એ ગેમનું નામ છે બંગડી ફેંક। તમને એવું લાગતું હશે કે આ બંગડી ફેંકમાં શું કરવાનું હશે? બંગડી ફેંકવાની છે? હા, પણ ગેમ એવી જ છે, પણ તે આપણું ચેપ્ટર દશક અને એકમને આધારિત છે, બરાબર? તો આપણે એ ગેમ રમીએ। તમારે રમવી છે ને, તમે બધા ધ્યાનથી જોજો, અને પછી એ ગેમ તમારે તમારા મિત્ર સાથે પણ રમવાની છે। ઓકે, તો ચલો આપણે ગેમ જોઈએ। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં તમે જોઈ શકો છો કે એક કાગળ પર એક ચોરસમાં કેટલાક ટપકા આપ્યા છે। એમાં લાલ ટપકા પણ છે અને લીલા ટપકા પણ છે, બરાબર? લાલ ટપકા 1:10 એટલે કે દશક, અને લીલું ટપકું 1:1 એટલે કે 1, બરાબર? તો હવે આપણે રમત કેવી રીતે રમવાની છે તે હું તમને બતાવી દઉં। મારી પાસે એક બંગડી છે, હવે એ બંગડીને મારે ફેંકવાની છે। જોયું તમે? હવે એ બંગડીની અંદર કેટલા ટપકા આવ્યા તે આપણે જોવાના છે। તો પહેલા મને કહેશો કે લાલ ટપકા કેટલા છે? 1 અને 2, બરાબર? તો ટપકામાં અહીં હું 2 લાલ ટપકા કરીશ। હવે મને કહેશો કે લીલા ટપકા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો અહીં હું લીલા ટપકા 8 કરીશ। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈએ, હવે આ ટપકાથી કેટલા અંક બને છે તે જોઈએ। મેં કહ્યું હતું કે લાલ 1 ટપકું બરાબર કેટલા? 10, એટલે કે અહીં 2 ટપકા છે, તો 10 ને 10 કેટલા થશે? 20, તો અહીં આપણે લખીશું 20। અને લીલા ટપકા કેટલા છે? 8, તો અહીં આપણે લખીશું 8। ઓકે, એટલે કે 20 વત્તા 8 બરાબર કેટલા થાય? 28। તો સમજ પડી ગઈ ફ્રેન્ડ્સ? ચલો હવે ફરીવાર કરીએ। ઓ, આ વખતે પણ લાલ ટપકા કેટલા છે? બંગડીની અંદર 2 છે, તો આપણે ફરી 2 વાર કરીશું। અને લીલા ટપકા કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6, 1, 2, 3, 4, 5 અને 6। ચલો હવે લાલ ટપકા કેટલા છે? 2, એટલે 10 ને 10 ફરી પાછું 20। અને લીલા ટપકા કેટલા છે? 6, એટલે કે 20 વત્તા 6 બરાબર કેટલા થાય? 26। ઓકે ફ્રેન્ડ્સ, તો તમને રમતમાં સમજ પડી ગઈ ને? તો આવી જ રમત તમારે તમારા ઘરે તમારા મિત્ર સાથે રમવાની છે, તો તમે રમશો ને? અને વારાફરતી તમારે દાવ લેવાનો અને જોવાનું કે કોણ જીતે છે। મેં જ્યારે પહેલી વાર દાવ લીધો ત્યારે મારા 28 અંક થયા, અને બીજી વાર જ્યારે મેં દાવ લીધો ત્યારે મારા 26 થયા, એટલે હું પહેલી વાર જીતી ગઈ અને બીજી વાર હારી ગઈ। તો તમારે પણ તમારા મિત્ર સાથે આવી રીતે રમવાનું છે। ઓકે, ગેમ રમવાની મજા આવી ને? અને હા, આ ગેમ તમારે તમારા મિત્ર સાથે પણ રમવાની છે। ઓકે, ખૂબ મજા કરજો, હા ને? તો હવે ફરી મળીશું નવા ટોપિક સાથે। બાય।